આજે 1 સપ્ટેમ્બર છે, ગુરુ અમરદાસજી અને ગુરુ રામદાસજી એ શીખોના ત્રીજા અને અનુક્રમે ચોથા ગુરુઓ છે, જેમનો આજે નિર્વાણ દિવસ છે. હરે કૃષ્ણ પંથના સ્થાપક સ્વામી પ્રભુપાદનો જન્મદિવસ છે, તેમજ LIC નો સ્થાપના દિવસ પણ આજે જ છે. શ્રી હરિમંદિર સાહિબ સ્વર્ણ મંદિરના પહેલા ગ્રંથિ તરીકે બાબા બુદ્ધાજીની નિયુક્તિ આજ દિવસે થઈ હતી. શીખોના ત્રીજા ગુરુ તરીકે અમરદાસજી 73 વર્ષની વયે 26 માર્ચ 1552ના રોજ બિરાજ્યા હતા. ગુરુ અમરદાસજીનો જન્મ 5 મે 1479ના રોજ દિલ્હી સલ્તનતના બસરકેમાં થયો હતો, જે વર્તમાન અમૃતસરથી 13 કિલોમીટર દૂર સ્થિત છે. તેમણે મનસા દેવી સાથે વિવાહ કર્યા હતા. તેમના 4 સંતાનોમાં 2 પુત્રો ભાઈ મોહન અને ભાઈ મોહરી, તેમજ 2 પુત્રીઓ બીબી દાની અને બીબી ભાણી હતા. તેમના પિતા ખત્રી તેજભાન ભલ્લા અને માતા લક્ષ્મી હતા. તેઓ વૈષ્ણવ હતા, સનાતની અને શાકાહારી કુટુંબ સાથે સંબંધ ધરાવતા હતા. તેમના પિતા વેપારી હતા. તેઓએ આનંદ કરજની શરૂઆત કરાવી હતી, જે એક શીખ મેરેજ સેરેમની છે, જે સંસ્કૃતના આનંદ કાર્ય પર આધારિત છે. તેમના અનુગામી ચતુર્થ ગુરુ રામદાસજી દ્વારા 4 લાવાણો રચાયા હતા. લાવાણોનો અર્થ સેરેમનીમાં બોલાતા મંત્રો સાથે છે. ગુરુ અમરદાસજીએ જ રામકલી રાગમાં આનંદ સાહિબના શ્લોકોનું લેખન કરેલું છે. આનંદ સાહિબ એ નિતનેમનો ભાગ છે. નિતનેમનો અર્થ રોજિંદી પ્રાર્થનાઓ થાય છે, જે વહેલી સવારે અમૃતધારી શીખ દ્વારા ગવાય છે. શીખ માંજી સિસ્ટમ, લંગર અને દિવાળી તેમજ વૈશાખી દરમિયાન થતું સભાઓનું આયોજન એ ગુરુ રામદાસજીને જ આભારી છે. માંજી એ એક શીખ ધાર્મિક વહીવટી એકમ છે, જેના મુખિયા સંગતિયા કહેવાય છે, જેના સત્તાવાર રીતે ચૂંટાયેલા પ્રતિનિધિ મસંદ હોય છે, જે ખ્રિસ્તીઓની ડાયોસીઝ સિસ્ટમને બરાબર છે. મંજીનો અર્થ બેઠક સ્થાન એવો થાય છે. લંગરમાં અપાતું ભોજન હંમેશા શાકાહારી હોય છે. લંગર એ ફારસી ભાષાનો શબ્દ છે. ગુરુ અમરદાસજીએ જ લંગરને સ્થાપિત કરી તેમની સાથે મુલાકાત લેતા પહેલા લંગર લેવાની શરૂઆત કરાવેલી. શીખ શબ્દ એ સંસ્કૃતના શિષ્ય શબ્દ પરથી આવેલો છે. ગુરુ અમરદાસજી તીર્થસ્થાનોમાં ગુરુની શોધમાં હતા. તેમના ભત્રીજાની પત્ની બીબી અમરોના મુખે તેમણે ગુરુ નાનકની સાખી સાંભળી અને તેનાથી ભક્તિમાં ડૂબ્યા. બીબી અમરો એ બીજા શીખ ગુરુ અંગદના પુત્રી હતા. ગુરુ અમરદાસજીએ બીબી અમરોને તેમના પિતા સાથે મુલાકાત કરાવવા રાજી કર્યા અને 1539માં 60 વર્ષે ગુરુ અમરદાસ ગુરુ અંગદને મળી શીખ બન્યા. ઈસવીસન 1552માં ગુરુ અંગદના નિર્વાણ પહેલા તેમણે ગુરુ અમરદાસજીને ત્રીજા ગુરુ બનાવ્યા. ગુરુ અમરદાસજીએ સાખીઓને પોથીમાં લખી, જેથી આદિ ગ્રંથના નિર્માણમાં આસાની રહી. આદિ ગ્રંથ સૌ પ્રથમ સંહિતાબદ્ધ 5મા ગુરુ અર્જનદેવ દ્વારા કરાયો હતો. આ કમ્પાઇલેશન 29 ઓગસ્ટ 1604ના રોજ પૂર્ણ થયું હતું અને તેને 1 સપ્ટેમ્બર 1604ના રોજ સ્વર્ણ મંદિરમાં સ્થાપિત કરાયું હતું. બાબા બુદ્ધા સ્વર્ણ મંદિરના પ્રથમ ગ્રંથી બન્યા હતા. તેના થોડા સમય બાદ ગુરુ હરગોબિંદે આ ગ્રંથમાં રામકલિકી વાર ઉમેર્યું હતું. અંતિમ ઉમેરો ગુરુ ગોબિંદસિંહે ગુરુ તેગ બહાદુરની વાણીનો કર્યો હતો, જે ગુરુ ગ્રંથ સાહિબ તરીકે ઓળખાય છે. ગુરુ અમરદાસજી 95 વર્ષની ઉંમર સુધી શીખ ગુરુ પદે રહ્યા હતા અને અંતે તેમના ઉત્તરાધિકારી તરીકે જમાઈ ભાઈ જેઠાના નામનો નિર્દેશ કર્યો હતો. ભાઈ જેઠા શીખ ગુરુ બન્યા બાદ ચતુર્થ ગુરુ રામદાસ તરીકે ઓળખાય છે. ગુરુ અમરદાસ ફારસી અને ઉર્દુ શીખ્યા હતા. 24 વર્ષે તેમના લગ્ન મનસા દેવી સાથે થયા હતા. તેમને એક જ્યોતિષે કહ્યું હતું કે તેઓ મોટું કામ કરશે. તેઓ વિદ્વાન, ચતુર અને ઉચ્ચ IQ ધરાવતા હતા. તેમનું નિર્વાણ 1 સપ્ટેમ્બર 1574ના રોજ 95 વર્ષની વયે મુગલ સામ્રાજ્યના ગોવિંદવાલમાં થયું હતું. ગુરુ રામદાસ શીખોના ચોથા ગુરુ હતા. તેમનો જન્મ 24 સપ્ટેમ્બર 1534ના રોજ લાહોરમાં થયો હતો. તેમનું જન્મ સમયે જેઠા નામ હતું. 7 વર્ષે તેમને અનાથાલયમાં મોકલી દેવાયા હતા. ત્યારબાદ તેઓનો ઉછેર માતૃક દાદીને ઘેર ગામડે થયો હતો. ભાઈ જેઠામલ સોઢીનો જન્મ લાહોરની ચૂના મંડીમાં થયો હતો, જે અત્યારે પાકિસ્તાનના પંજાબમાં સ્થિત છે. તેમના ધર્મપત્ની બીબી ભાની હતા. તેમના 3 પુત્રો પૃથ્વીચંદ, મહાનદેવ અને ગુરુ અર્જન હતા. પિતા હરિદાસ અને માતા દયાની કુખે ગુરુ રામદાસનો જન્મ થયો હતો. ચતુર્થ ગુરુ રામદાસને જ અમૃતસર શહેરની સ્થાપના કરનાર માનવામાં આવે છે.
12 વર્ષે ભાઈ જેઠા અને તેમના નાની ગોવિંદવાલ આવ્યા. અહીં તેમને ગુરુ અમરદાસ મળ્યા. આ છોકરાએ ગુરુ અમરદાસને તેના માર્ગદર્શક તરીકે સ્વીકારી તેમની સેવા કરી. ગુરુ અમરદાસની પુત્રીએ ભાઈ જેઠા સાથે લગ્ન કર્યા અને તેથી તેઓ ગુરુ અમરદાસના કુટુંબનો ભાગ બન્યા. શીખોના પ્રથમ બે ગુરુઓની માફક ગુરુ અમરદાસે પોતાના સગા પુત્રની બદલે રામદાસની ગુરુપદે નિયુક્તિ કરી. રામદાસનો અર્થ ઈશ્વરનો ચાકર એવો થાય છે. ગુરુ રામદાસ શીખોના ચોથા ગુરુ 1574માં બન્યા હતા અને 1581 સુધી રહ્યા હતા. ગુરુ અમરદાસજીના પુત્રો દ્વારા લડાઈઓ કરવાથી તેમણે પોતાની ગાદી અમરદાસ દ્વારા ઓળખાયેલ ભૂમિ ગુરુકા ચકમાં ફેરવી હતી. તેમણે સ્થાપેલા નવા શહેરનું નામ તેમણે રામદાસપુર રાખ્યું હતું, જે પછીથી અમૃતસર તરીકે ઓળખાયું. ગુરુ રામદાસને મનજી ઓર્ગેનાઇઝેશનના વિસ્તાર અને સેવાકીય કાર્યો, ગ્રંથિઓની નિયુક્તિ તેમજ દાનની ધાર્મિક સેવા કાર્યો માટે ઉઘરાણી બાબતે યાદ કરવામાં આવે છે, જેનાથી શીખ સંપ્રદાયને આર્થિક આધાર મળ્યો હતો. તેમણે પોતાના પુત્રને ઉત્તરાધિકારી તરીકે નિમ્યો. પાંચમા ગુરુ એ સીધા ચોથા ગુરુ રામદાસના વંશજ હતા. 1 સપ્ટેમ્બર 1581ના રોજ 46 વર્ષની વયે ગોવિંદવાલમાં તેમનું નિધન થયું. LIC નું પૂરું નામ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે, જેની સ્થાપના 1 સપ્ટેમ્બર 1956ના રોજ થઈ હતી. આ દિવસને LIC ના સ્થાપના દિન તરીકે ઉજવાય છે. LIC મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અંતર્ગત આવે છે. LIC ની સ્થાપના LIC એક્ટ 1956 દ્વારા થઈ હતી. LIC નું મુખ્ય મથક મુંબઈમાં આવેલું છે. MR કુમાર તેના વર્તમાન અધ્યક્ષ છે. 4 મેનેજિંગ ડાયરેક્ટરો છે. LIC માં 245 જેટલી ઇન્સ્યોરન્સ કંપનીઓ મર્જ કરાયેલ છે. અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી એટલે કે શ્રીલા પ્રભુપાદનો જન્મ અભયચરણ દે તરીકે થયો હતો. સ્વામી પ્રભુપાદ એ એક આધ્યાત્મિક શિક્ષક અને ઇસ્કોન આચાર્ય પરંપરાના સ્થાપક છે. ઇસ્કોનનું પૂરું નામ ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કન્શિયસનેસ છે, જે મૂવમેન્ટ હરે કૃષ્ણ મૂવમેન્ટ તરીકે ઓળખાય છે. તેમના અનુયાયીઓ તેમને કૃષ્ણ ચૈતન્યના સંદેશવાહક તરીકે ઓળખાવે છે. ભયચરણ દે નો જન્મ 1 સપ્ટેમ્બર 1896માં બેંગાલ પ્રેસિડેન્સીના કલકત્તામાં થયો હતો. તેઓ બ્રહ્મ માધવ ગોડીય સંપ્રદાય સાથે સંબંધ ધરાવે છે. ગોડીય વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલ આ વિભૂતિએ ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ, શ્રીમદ ભાગવતમ, ચેતન્ય ચરિતામૃત જેવા ગ્રંથોની રચના કરી છે. સ્કોટિશ ચર્ચ કોલેજ યુનિવર્સિટી ઓફ કલકત્તાથી તેમણે BA કરેલ છે. તેમનું મઠનું નામ અભયચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી છે. તેઓ અચિંત્ય ભેદ અભેદ વિચારધારામાં માને છે. તેમના ગુરુ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી હતા, જેમની પાસેથી તેમણે ઈસવીસન 1933માં દીક્ષા લીધી હતી. ભક્તિ પ્રજ્ઞ કેશવ ગોસ્વામી દ્વારા 1959માં તેમને ગોડીય સંન્યાસમાં દીક્ષિત કરાયા હતા. કોલકાતાની કાયસ્થ ફેમિલીમાં એસી ભક્તિ વેદાંત સ્વામીનો જન્મ થયો હતો. ઈસવીસન 1950માં વાનપ્રસ્થ અપનાવ્યો તે પહેલા તેમને પત્ની અને બાળકો હતા. એક દવાઓનો વેપાર પણ હતો. 1959માં તેમણે સંન્યાસ લીધો અને વૈષ્ણવ સ્ક્રિપ્ચરો પર કોમેન્ટ્રી લખવાનું શરૂ કર્યું. સફર ખેડ્યા બાદ ગૌડીય વૈષ્ણવવાદના સારા વક્તા બન્યા. પૂર્વમાં 1966માં તેમના નેતૃત્વમાં ઇસ્કોનની સ્થાપના થઈ, જેમાં હજારો અમેરિકન્સ યંગસ્ટર્સ જોડાયા. બિન સંપ્રદાયવાદી સમૂહો દ્વારા તેમની ટીકા થઈ, પણ હાર્વે કોક્સ, લેરી સિન અને થોમસ હોપકિન્સ જેવા ધાર્મિક વિદ્વાનો દ્વારા તેમની પ્રશંસા કરાઈ. કેમ કે ભક્તિ વેદાંત સ્વામીએ ઉત્તમ ભાષાંતર કરી, મીડિયા સામે વિકૃત કરી અને અસંગત અનુવાદ કરી રજૂ કરનારા પાખંડીઓને ખુલ્લા પાડ્યા હતા. સ્વામીએ તેમના અનુયાયીઓ US, યુરોપ અને ભારતમાં બનાવ્યા. તેમના 1977માં નિધન બાદ ઇસ્કોને ભાગવત પુરાણને મુખ્ય બનાવી વિકાસ ચાલુ રાખ્યો. ફેબ્રુઆરી 2014ના રોજ ઇસ્કોન ન્યૂઝ એજન્સીએ 1965થી લઈને 1.5 બિલિયન લોકો સુધી તેની બુક પહોંચાડી હતી. 14 નવેમ્બર 1977ના રોજ 81 વર્ષની વયે વૃંદાવનમાં તેમનું નિધન થયું હતું.